नमस्ते विद्यार्थी मित्रों, छेल्ला लेक्चर नी अंदर आपणे चेप्टर नंबर 3 मानवमां प्रजननमां नर प्रजनन तंत्रनो संपूर्ण जे टॉपिक हतो ए आपणे पूर्ण कर्यो। बराबर के नर प्रजनन तंत्रनी अंदर कया कया प्रकारना भागो, एटले आपणे शुक्रपिंडनी रचना विषय अभ्यास कर्यो। बराबर, त्यारबाद आपणे बीजा अलग अलग प्रकारना एनी अंदर जे सहायक नलिकाओ हती, सहायक प्रजनन ग्रंथिओ हती, एना विषे आपणे संपूर्ण एटले के डिटेलमां अभ्यास कर्यो। हवे एवं जे तंत्र के जे मादानी अंदर आवेलू होय, आपणे जेना मादा प्रजनन तंत्र तरीके एने ओळखवामां आवे छे। हवे मादा प्रजनन तंत्रनी अंदर तो मादा प्रजनन तंत्र तो नर प्रजनन तंत्रमां आपणे जोयुं के भाई नर प्रजनन तंत्र एक करता वधारे भागोनुं बनेलुं होय। एवी ज रीते मादा प्रजनन तंत्रनी वात करीए तो ए पण शुं छे तो एक करता वधारे भागो भेगा मळीने मादा प्रजनन तंत्रनी रचना करे छे। तो आपणे एना भागो विशे पहेला जोई लईए। आकૃતિની અંદર અહીંયા નામ નિર્દેશન સાથે બતાવેલી છે। તો માદા પ્રજનન તંત્રની અંદર પેલું તો એનું આપણે સ્થાન જોઈએ। બરાબર, તો એનું સ્થાન કયો છે? તો કઈ જગ્યાએ છે? નિતમ પ્રદેશની અંદર। જેમ નર પ્રજનન તંત્ર કયો હતો તો મિસ કે નિતમ પ્રદેશની અંદર એ ભાગ આવેલો હતો વૃષણકોથળીની અંદર। તો માદા પ્રજનનનો જે ભાગ છે એ કયો આવેલો છે? નિતમ પ્રદેશમાં। બરાબર, હવે માદા પ્રજનન તંત્રનો જે ભાગો છે એની અંદર કયા કયા ભાગોનો સમાવેશ થાય? તો અહીંયા તમને જોવા મળે છે જે આ લાલ રંગનો જે ભાગ બતાવેલો છે જેને આપણે અંડપિંડ તરીકે ઓળખવામાં આવે છે। શાના તરીકે ઓળખવામાં આવે છે? અંડપિંડ તરીકે ઓળખવામાં આવે છે। કેટલું છે? તો એક જોડ અંડપિંડ। હવે એ અંડપિંડ જેની સાથે શું જોડાયેલું છે? તો અંડવાહિની જોડાયેલી છે। બરાબર, તો બંને બાજુ અંડપિંડ આવેલા છે। બરાબર, જોડની અંદર છે તો બંને બાજુ શું આવેલી હોય? અંડવાહિની। બરાબર, તો એક જોડ અંડપિંડ, એક જોડ અંડવાહિની। બરાબર, હવે અંડવાહિની કઈ જગ્યાએ જોડાય? તો ગર્ભાશય સાથે જોડાય। બરાબર, તો એક ગર્ભાશય। બરાબર, એના પછી આગળનો જે ભાગ છે એને આપણે કહીશું ગ્રીવા। બરાબર, એના પછીનો જે ભાગ છે એને ગ્રીવા નલિકા એટલે કે યોનિ માર્ગ। બરાબર, તો આટલા જે ભાગો છે કે જેને આપણે માદા પ્રજનન તંત્રના ભાગો તરીકે એને ઓળખવામાં આવે છે। બીજું કે જે અગત્યના અન્ય ભાગો, જેમ કે આપણે વાત કરીએ તો માદા પ્રજનન તંત્રની અંદર અગત્યના અન્ય જે ભાગો આવેલા છે જેની અંદર વાત કરીએ તો બાહ્ય જનનેન્દ્રિયો, બરાબર, જેની ટૂંકમાં આપણે પાછળથી જોઈશું। બરાબર, તો શું આવેલું હોય? બાહ્ય જનનેન્દ્રિયો। અને એના સિવાય પણ જે આપણે વાત કરીએ તો માદા પ્રજનન તંત્રનો એક અગત્યનો ભાગ છે જેનું નામ છે સ્તન ગ્રંથિ, કે જે રચનાત્મક અને ક્રિયાત્મક રીતે ખૂબ જ ઉપયોગી એવો ભાગ છે કે જે માદા પ્રજનન તંત્રની અંદર આવેલી હોય, જેને આપણે સ્તન ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે। બરાબર, હવે તો આકૃતિની અંદર મેં તમને દર્શાવ્યું એમ તો શું આવેલું હોય? અંડપિંડ આવેલું છે। બરાબર, અહીંયા અંડવાહિની આવેલી છે। બરાબર, એની પછી ગર્ભાશયનો જે ભાગ છે એના પછી ગ્રીવાનો ભાગ છે, એના પછી ગ્રીવા નલિકાનો ભાગ છે, અને એના પછી યોનિ માર્ગનો ભાગ આવેલો અહીંયા જોવા મળે છે। બરાબર, હવે એના આગળ વાત કરીએ તો આ બધા જ ભાગોનું કાર્ય શું? તો આ બધા ભાગોની અંદર આપણે એનું શું શું કાર્ય કરતું હોય? તો અંડકોષ પાથ, અંડકોષ પાથ એટલે અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થવાની જે અવસ્થા હોય, બરાબર, તો જેને આપણે શું કહીશું? અંડકોષ પાથ તરીકે, પાથ તરીકે એને ઓળખવામાં આવે છે। બીજું કે એ અંડકોષ અહીંયા મુક્ત થઈ ગયું, બરાબર, તો જે અંડવાહિની નિવાપ દ્વારા કયો પ્રવેશ કરે છે? અંડવાહિનીમાં પ્રવેશ કરશે। બરાબર, તો એ અંડવાહિનીમાં અંડકોષ પ્રવેશ કરે, બરાબર, તો ફલનની પ્રક્રિયા દરમિયાન શુક્રકોષ અને અંડકોષ જોડાવાની પ્રક્રિયા થાય એટલે ફલન થાય। બરાબર, ગર્ભધારણની પ્રક્રિયા હોય એટલે કે એ જે ફલન થાય તો શું બને? અહીંયા આપણે પ્રસ્તાવનાની અંદર વાત કરી હતી કે ફલન થયા બાદ શું બનશે? અહીંયા ફલિતાંગનું નિર્માણ થાય। એ ફલિતાંગમાંથી શાનું નિર્માણ થતું હતું? ગર્ભકોષ્ઠ કોથળીનું નિર્માણ થતું હતું। બરાબર, તો એ ગર્ભકોષ્ઠ કોથળી ધીમે ધીમે કયો જાય? ગર્ભાશયની દિવાલમાં શું થાય છે? જોડાઈ જાય છે। બરાબર, તો ગર્ભધારણ થાય। બરાબર, ગર્ભકોષ્ઠી જે ગર્ભકોષ્ઠીનો જે ભાગ છે એ શું થયું? ગર્ભાશયની દિવાલમાં જોડાઈ ગયું। તો ધીમે 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 શું થશે? તેઓ જે ગર્ભ હશે એનો વિકાસ ચાલુ થઈ જશે। ત્યારબાદ જયારે 9 મહિનાનો સમયગાળો થાય તો બાળક જે અંદર વિકાસ પામે તેના જન્મવાની અવસ્થા આવે, જેને આપણે પ્રસૂતિ તરીકે ઓળખતા હતા। બરાબર, અને બાળ સંપાનની ક્રિયા ને મદદરૂપ થાય છે। તો આ બધા જ ભાગો જે રહે તો જુદી જુદી પ્રકારના કાર્યો સાથે સંકળાયેલા હોય, જેમ કે અંડપિંડ ની વાત કરીએ તો અંડકોષ પાતની પ્રક્રિયા કરતું હોય, બીજા નંબરની અંદર છે ફલનની પ્રક્રિયા થાય, ગર્ભધારણની પ્રક્રિયા થાય, જન્મ બાળ સંપાનની ક્રિયાને મદદરૂપ થાય છે।
હવે માદા પ્રજનનતંત્રની અંદર એક ભાગ જોઈએ તો અંડપિંડની બાહ્ય રચના અને સ્થાન અને કાર્ય બરાબર તો અંડપિંડ તો અંડપિંડનું કાર્ય શું માદાની અંદર જે અંડપિંડ આવેલું હોય તો એનું કાર્ય શું તો એ અંડકોષ મુક્ત કરવા અંડકોષ એટલે શું તો માદા જે મિસ કે માદા જનનકોષ તરીકે એનો ઓળખવામાં આવે જે અંડકોષ તરીકે એનો ઓળખાય છે બરાબર એટલે કે અંડકોષ મુક્ત કરવો અને બીજું બીજું એનું કાર્ય શું છે તો ઘણા સ્ટેરોઇડ અંતઃસ્ત્રાવ જેમ કે ઇસ્ટ્રોજન છે પ્રોજેસ્ટેરોન છે આ બધા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરવાનું કાર્ય અંડપિંડ કરે છે તો અંડકોષ મુક્ત કરવાનું કાર્ય પ્લસ બીજું છે ઘણા સ્ટેરોઇડ અંતઃસ્ત્રાવ મુક્ત કરવાનું કાર્ય કરે છે બીજું કે એનું સ્થાન ક્યાં આવેલું હોય તો અંડપિંડો ક્યાં આવેલા છે તો ઉદરના નીચેના ભાગે દરેક બાજુએ એક એક ગોઠવાય છે ઉદરના નીચેની બાજુએ શું હોય ગર્ભાશયની આજુબાજુમાં એક એક ગોઠવાયેલા હોય છે બરાબર બીજું કે એનું કદ કેટલું છે તો કદની વાત કરીએ તો આપણે એનું કદ છે 2-4 સેન્ટીમીટર લાંબુ બરાબર એનું જે કદ છે કેવું હોય 2-4 સેન્ટીમીટર લાંબુ એનું કદ છે બીજું કે એનું જોડાણ અહીંયા તમને જોડાણ થયેલું જોવા મળે છે એક એ મિસ કે એક જોડાયેલું હોય એક બાજુ કે જોડાય છે તો ગર્ભાશયની આ જે ગર્ભાશયનો ભાગ છે એની દીવાલ સાથે જોડાયેલું હોય અને એક નિતંબ પ્રદેશના ભાગ સાથે જોડાયેલું હોય તો એનું જોડાણની વાત કરીએ તો નિતંબની દીવાલ બરાબર અને ગર્ભાશયની દીવાલ સાથે એ જોડાયેલું જોવા મળે છે બીજું એની રચના હવે જે વાત કરીએ તો એનો જે આકાર છે એ કેવો હોય અંડા કાળાકાળો બરાબર તો આ અંડપિંડ છે તો અંડપિંડની ફરતે આ જે મજબૂત એક આવરણ આવેલું હોય જેના આપણે એટલે મજબૂત એટલે કે એની ફરતે જે એક આવરણ એટલે કે સ્તર આવેલું છે સાનું બનેલું હોય તો અધિચ્છદીય પેશીનું બનેલું હોય તો અધિચ્છદીય પેશીનું આવરણ આવેલું જોવા મળે છે કે જે અંડપિંડને અંડપિંડનો જે આધારક વાળો ભાગ હોય એને શું કરે છે આવરે છે એટલે કે એને ઘેરીને ગોઠવાયેલું જોવા મળે છે એટલે એની અંદર બે ભાગ થાય બહારની બાજુનો ભાગ અને અંદરની બાજુનો ભાગ બહારની બાજુનો જે ભાગ છે એને પરિઘવર્તીય બાહ્યક તરીકે ઓળખવામાં આવે છે કયો ભાગ કહેવાય પરિઘવર્તીય બાહ્યક તરીકે ઓળખવામાં આવે છે અને જ્યારે અંદરની બાજુનો જે ભાગ છે એને આપણે કહીશું અંદરનું મજ્જક એટલે મજ્જક વાળો વિસ્તાર બહારની બાજુ બાહ્યક હોય અંદરની બાજુ મજ્જક વાળો વિસ્તાર જોવા મળે છે તો આ જે રચના આપણે વિશે વાત કરી જેને આપણે અંડપિંડ કહીએ છીએ હવે અંડપિંડની અંદર ફરીથી જોઈ લઈએ શું કાર્ય કરે તો અંડકોષ મુક્ત કરવાનું બીજું છે ઘણા સ્ટેરોઇડ અંતઃસ્ત્રાવ મુક્ત કરવાનું કાર્ય કરે છે બીજું એનું સ્થાન સ્થાન કયો છે તો ઉદરની નીચેની બાજુએ એટલે કે ઉદરના નીચેના ભાગે દરેક બાજુએ એક 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 શું હોય ગોઠવાયેલા હોય બીજું એનું કદ છે 2-4 સેન્ટીમીટર લાંબુ કદ છે એનું જોડાણની વાત કરીએ તો નિતંબની દીવાલ સાથે અને ગર્ભાશયની દીવાલ સાથે અંડપિંડો જોડાયેલા જોવા મળે છે રચનાની અંદર કે જે અંડપિંડની ફરતે જે આપણે આવરણ આવેલું છે જેને આપણે શું કહીશું અધિચ્છદીયનું બનેલું આવરણ છે બરાબર એની અંદર બે વિસ્તારોમાં વિભાજિત થાય છે એક પરિઘવર્તીય બાહ્યક અને અંદરની બાજુએ શું આવેલું હોય મજ્જાક વાળો વિસ્તાર આવેલો જોવા હવે માદા પ્રજનન તંત્રની અંદર આગળ જોઈએ તો માદા પ્રજનન તંત્રની અંદર શું આવેલું હોય આગળ સહાયક નલિકા અહીંયા આપણે અંડપિંડની વાત અહીંયા પૂર્ણ કરી બરાબર હવે આખો જે ભાગ છે એ કેવો છે યોનિમાર્ગ સુધી નલિકામય ભાગ છે બરાબર તો એની અંદર આપણે જોઈએ તો માદાની અંદર સહાયક પ્રજનન નલિકાઓ બરાબર તો એની અંદર કયા કયા ભાગોનો એટલે કે કઈ નલિકાઓનો સમાવેશ થાય તો આપણે વાત કરીએ તો અહીંયાથી ચાલુ કરી અહીંયા સુધીનો જે ભાગ છે જેને આપણે શું કહીશું અંડવાહિનીઓ શું કહીશું આપણે અંડવાહિનીઓ તરીકે એનો ઓળખવામાં આવે ત્યારબાદ શું આવેલું છે અહીંયા સાંકડી જે નળી છે ગર્ભાશય નળી ગર્ભાશયનો જે ભાગ છે અને યોનિમાર્ગ આ સમગ્ર જે નલિકાઓ છે એ બધી શું કહેવાય સહાયક પ્રજનન નલિકાઓ તરીકે આપણે એને ઓળખવામાં આવે છે તો અંડવાહિનીઓ ગર્ભાશયની નળી ગર્ભાશય અને યોનિમાર્ગ આ ચાર ભાગો ભેગા મળીને માદાની અંદર સહાયક પ્રજનન નલિકાની રચના કરે છે હવે જેની અંદર આપણે શરૂઆત કરીએ મિસ કે જે અંડપિંડનો ભાગ છે એના સાથે એક ભાગ મિસ કે એકદમ જોડાયેલો ના હોય બરાબર પરંતુ શું એકદમ એની નજીક આવેલો હોય બરાબર તો એની અંદર જે ભાગ છે અહીંયા આપણે જે આંગળી જેવો પ્રવર્જ જેવો ભાગ છે જેને અંડવાહિની નિભાવ કહેવાય જે અંડપિંડની ખૂબ જ શું હોય નજીકની બાજુએ આવેલો એક ભાગ છે બરાબર તો આપણે પેલું અંડવાહિનીઓની અંદર સ્થાનની વાત કરીએ તો અંડવાહિનીઓ કયો આવેલી હોય તો અંડપિંડના પરિઘવાળા વિસ્તારથી કયો સુધી લંબાયેલી હોય ગર્ભાશય સુધી લંબાયેલી શું હોય એક નલિકામય માર્ગ છે
बराबर। तो अपने अभिस्कंद वाहिनी बात करिए तो अन्न वाहिनी स्थान है क्यों हो तो अन्नपिंड परिघ वाला भाग थी चालू कर गर्भाशय सुधी लंबायेली नलिकामय रचना है जेना आप कही अन्न वाहिनी तरीके ओ बीजू कहू मीन्स के जे लंबाई है कद से कितने के अंडवाहिनी के लांबी हो बराबर तो 10-12 सेंटीमीटर लंबाई धरावे के लंबाई धरावे 10-12 सेंटीमीटर लांबी मीन्स के लंबाई धरावे। हम अलग अलग अपने 3-4 शब्दों व्याख्याओ साथ जुए तो पहलू है अंडवाहिनी निवाप परीक्षा अंदर एमसीक्यू में पूछात हो तो अंडवाहिनी निवाप एट तो अंडपिंड नजीक बराबर घर आकार जे भाग से बराबर जेना आपणे शुं कहीशुं अंडवाहिनी निवाप तरीके ओळखवामां आवे छे बराबर। एटले आंगळी जेवो प्रवर्धो वाळो गळणी जेवो जे भाग छे जेना आपणे अंडवाहिनी निवाप कहेवाय बराबर। एक बाजुथी चालू करीए बराबर। हवे जे आ आंगळी जेवो प्रवर्ध वाळो जे भाग छे एने शुं कहेवाय छे पाछुं फिंबळी तरीके ओळखवामां आवे शुं कहीशुं एने फिंबळी आंगळी जेवो जे प्रवर्ध वाळो भाग छे एने फिंबळी तरीके ओळखवामां आवे। હવે ફીંબળીનું કાર્ય શું તો આ અંડપિંડમાંથી જે મુક્ત થતો અહીંયા જે અંડકોષ છે બરાબર તો આ અંડકોષ કોણ એક્સેપ્ટ કરે છે એટલે કે પકડી લે છે તો એ અંડવાહિની નિવાપ એટલે ફીંબળીનો જે ભાગ છે એ અંડકોષને શું કરે છે ગ્રહણ કરે છે અને ત્યારબાદ એ ધીમે ધીમે કેમ મોકલે છે ગર્ભાશયની દિવાલ બાજુ એટલે કે અંડવાહિનીમાંથી એ વહન થતો હોય બરાબર। તો બે શબ્દો આપણે જોયા અંડવાહિની નિવાપ એટલે કે અંડપિંડની નજીકની બાજુએ શું આવેલું હોય તો આંગળી જેવો પ્રવર્ત ગળણી આકારનો જે ભાગ છે જેને આપણે અંડવાહિની નિવાપ કહેવાય બરાબર। અંડપિંડની ખૂબ જ શું હોય ભાગ નજીક આવેલો હોય। બીજું છે ફીંબળી, ફીંબળી એ શું છે તો અંડવાહિની નિવાપમાં આવેલો આંગળી જેવો પ્રવર્ધ જેવો જે ભાગ છે જેને આપણે ફીંબળી તરીકે ઓળખીએ છીએ। બીજું કઈથી આગળ જઈએ હવે જે અંડવાહિની નિવાપ છે એથી થોડાક ઉપરની બાજુ જઈએ તો મોટા પોલાણ વાળી નલિકા છે મોટા એટલે થોડી જગ્યા વાળી જે નલિકા વાળો ભાગ છે જેને આપણે શું કહીશું તુંબિકા તરીકે ઓળખવામાં આવે છે શું કહીશું એને તુંબિકા બરાબર। તો તુંબિકાની અંદર શું લખશો તો અંડવાહિની નિવાપની ઉપરની બાજુએ પહોળો જે ભાગ આવેલો હોય પહોળો નલિકામય ભાગ જેને આપણે તુંબિકા તરીકે ઓળખવામાં આવે છે બરાબર। ત્યારબાદ બીજા નંબરની અંદર વાત કરીએ તો એનાથી તુંબિકાથી આગળ જઈએ તો પાછો સાંકડો નલિકામય ભાગ આવે છે જેને આપણે શું કહીશું ઇથમસ શું કહીશું આપણે એને ઇથમસ તરીકે ઓળખવામાં આવે। તો આખી જે અંડવાહિનીઓની અંદર કયા કયા ભાગોનો સમાવેશ થાય તો એક અંડવાહિની નિવાપ બરાબર ત્યારબાદ તુંબિકા અને ઇથમસ આ ત્રણ ભાગો મળીને અંડવાહિનીની રચના કરે છે। આ ત્રણ ભાગો સંકળાય એકબીજા સાથે તો શાની રચના થાય છે અંડવાહિનીની રચના થાય છે। તો આ જે વાતો કરી આપણે સહાયક પ્રજનન નલિકાઓ જેની અંદર અંડવાહિની હોય ગર્ભાશયની નળી ગર્ભાશય અને યોનિમલ હવે ઇથમસ વાળો ભાગ આગળ કયો પુલ ગર્ભાશય નળીમાં ત્યાંથી ગર્ભાશયનો ભાગ આવે ત્યાંથી ગ્રીવા એટલે કે યોનિમલનો ભાગ આવે બરાબર। તો આ બધા ભાગોની અંદર આપણે વાતો કરી હવે આગળની બાજુ આપણે આવતીકાલે એટલે કે આવતા લેક્ચરની અંદર ગર્ભાશયની રચના વિશે અભ્યાસ કરવાનો છે ત્યારબાદ બાહ્ય જનેન્દ્રિયો અને સ્તન ગ્રંથિની રચના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું। થેન્ક યુ।